સુરતના માટેના વિસ્તારમાં આવેલા TP7 એટલે કે આંજણાલી બાદ સોની શિવ દર્શન અને ઉષાનગર સોસાયટીના રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી કલરવાળું અને ગંદુ વાસ મારતો આવતો હોવાથી સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વારંવાર ફરિયાદ છતાં પણ નિરાકરણ ન આવતા હોવાના આક્ષેપો પણ કરાઈ રહ્યા છે. શિવદર્શન સોસાયટી ઉષાનગર પાસેની આ સોસાયટીમાં આશરે 28 કાળા ટાઈપના મકાનો છે. આ મકાનોમાં છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી કલરવાળું ગંદુ અને વાસ મારતું આવે છે. સ્થાનિકો ઘણી મુશ્કેલી સહન કરી રહ્યા છે, જેની ફરિયાદ સ્થાનિકો ઉપરાંત મારા દ્વારા ઝોનના કક્ષાએ 5 વાર કરવામાં આવી છે. ફરિયાદ બાદ છેલ્લા 15 દિવસથી આ સોસાયટી અને આજુબાજુના નજીકના વિસ્તારમાં ઝોન દ્વારા ખોદકામ થયું, દેખાવ પૂરતી કામગીરી થઈ, પરંતુ કહેવાતા સ્માર્ટ વહીવટનું પરિણામ હજુ સુધી શૂન્ય રહ્યું છે. સ્થાનિક લોકોની ફરિયાદ સાથે કહ્યું કે આજ દિન સુધી કોઈ સંતોષકારક નિવેડો આવ્યો નથી. આ ઉપરાંત ઝોનમાં ડ્રેનેજ બાબતની અસંખ્ય ફરિયાદોનું કાયમી ઉકેલ આવતું નથી. મ્યુનિસિપલ કમિશનરને વિનંતી છે કે લિંબાયત ઝોનના અધિકારીઓ જો આવી સામાન્ય પ્રાથમિક સુવિધા આપવામાં સાવ નબળા અને નિષ્ફળ રહ્યા છે તો આપના માર્ગદર્શન હેઠળ સક્ષમ અધિકારીઓ મારફત પ્રાથમિક સુવિધાઓની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરવું. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.